हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। हाउ आर यू ऑल? વધુ હેલ્ધી, સ્વાદિષ્ટ અને સરળ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો, અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકનમાં ક્લિક કરજો। અને થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ। સ્ટે ટ્યુન્ડ વિથ વર્ષ કિચન। વજન વધવાની ચિંતા કર્યા વગર વિટામિન્સથી ભરપૂર એવા કેલ્શિયમ આયન અને ફોલિક એસિડ અને ઝીંકથી ભરપૂર એવા આ થેપલા જુવાર બાજરી મેથીના ઢેબરા તમે બિંદાસ ખાઈ શકશો, એટલા હેલ્ધી અને પૌષ્ટિક છે। તો જુવાર બાજરીના ઢેબરા બનાવવા માટે હાફ કપ જુવારનો લોટ, હાફ કપ બાજરીનો લોટ બંને મિક્સ છે, હાફ કપ રોટલીનો એટલે કે ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે નમક, એક ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન તલ। પહેલાં સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લેવા, અને બધી જ ભાજીઓને મેં ધોઈને કોરી કરી લીધી છે। 1 કપ ફ્રેશ મેથી, 1 કપ ફ્રેશ પાલક, 1/2 કપ ફ્રેશ કોથમીર, બધું જ એકદમ બારીક સમારી લેવું। અને ભાજીઓને તમે ધોઈને યુઝ કરશો તો તેમાં લોટ નરમ થઈ જશે, તો ભાજીઓને ધોઈને કોરી કરીને યુઝ કરવી। અને આદુ મરચાં હળદરની પેસ્ટ લીધી છે, ફ્રેશ હળદર લેવી, 2 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ છે ટોટલ। અને 1/2 કપ દહીંમાં 1 ટેબલસ્પૂન ગોળને મિક્સ કરી લેવો, ફ્રેશ તાજું મોળું દહીં છે। અને ભાજીઓને ધોઈને કોરી કર્યા બાદ જ સમારવી। તો પહેલાં આપણે સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર મિક્સ કરી લઈએ, એટલી વારમાં દહીંમાં ગોળ ઓગળી જશે। 1 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ નાખવાનું છે, આ થેપલામાં મોણ એકદમ ઓછું નાખવું પડે છે, અને ઠંડા ખાવા હોય તો જ તમે મોણ નાખો, જો તમારે ગરમાગરમ ખાવા હોય તો મોણ નાખવાની પણ જરૂર નથી। નેચરલી જ આ થેપલા ખૂબ જ સોફ્ટ બને છે, અને મેઇન સિક્રેટ ટેસ્ટ એનો ફ્રેશ અજમાના પાનનો છે। તો 20 નંગ જેટલા અજમાના મોટા પાન ફ્રેશ લેવા, બારીક સમારી લેવા, ટોટલ 1/2 કપ જેટલા બારીક સમાર્યા પછી થશે। અને અજમાના પાન તમારી પાસે અવેલેબલ ના હોય તો અજમાના દાણા નાખવા। લોટમાં બધું સરસ રીતે ભાજીઓને મિક્સ કરી લેવી, અને હવે ગોળવાળું દહીં છે એનાથી આપણે લોટ બાંધીશું, પાણી જરૂર પડે તો જ નાખવું। ભાજીઓ તમે તરત જ ધોઈને યુઝ કરશો તો આમાં દહીં નાખવું નહીં પડે, તો થેપલામાં તમારે મોણ વધારે નાખવું પડશે, અને દહીં નાખવાને કારણે જ થેપલા એકદમ પોચા પણ થાય છે અને ક્રિસ્પી પણ બને છે, અને તેમાં તેલ કે ઘીનું મોણ નાખવાની પણ જરૂર નથી પડતી। અને જવાર બાજરીનો લોટ છે એટલે થેપલા નેચરલી સોફ્ટ જ બને છે। એકદમ સરસ રીતે 5 મિનિટ મસળી લેવો લોટને, ત્યારબાદ તેને આપણે 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું। પાણી મેં બિલકુલ નથી નાખ્યું, લોટ સરસ બંધાઈ ગયો છે, અને લોટને થોડો કડક બાંધવાનો છે। 10 મિનિટ રહીને લોટ નરમ થઈ જશે, ભાજીઓમાંથી પાણી છૂટશે, એટલે 10 મિનિટ બાદ તેને થોડો તેલવાળા હાથથી કેળવીને મીડિયમ સાઇઝના લુવા કરી લેવા, અને થોડા જાડા ઢેબરા વણી લેશું આપણે આના। આમાં તમે મકાઈનો લોટ પણ નાખી શકો અને મલ્ટીગ્રેન લોટ પણ નાખી શકો, અને હજુ વધારે તમે પાલક મેથી પણ એડ કરી શકો। ફટાફટ વણાઈ જશે, આપણે ઘઉંના લોટનું બાઇન્ડિંગ કર્યું છે એટલા માટે હળવા હાથે વણવા એકદમ, અને થોડા જાડા રાખવા, અને મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ પર તેને સરસ રીતે બંને સાઈડ ગોલ્ડન શેકી લેવાના છે। અને થેપલાને ક્યારેય તવેથાથી પ્રેસ કરીને શેકવા નહીં, જો તમે તવેથાથી દબાવીને શેકશો તો એ થેપલા ચવળ થઈ જાય છે, તો એની જાતે જ એને ગોલ્ડન કલરના થવા દેવાના આ રીતે, અને બંને સાઈડ થોડું થોડું ઘી લગાવીને શેકી લેવા। જવાર બાજરીના થેપલા ઘીમાં જ સરસ લાગે છે, જો તમને ઘી ના ફાવતું હોય તો તેલમાં શેકવા। તો આ રીતે બધા થેપલા આપણે શેકીને તૈયાર કરશું, અને ઠંડા થયા બાદ પણ આ થેપલા ખાટા મીઠા અને તીખા એવા ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને ગરમાગરમ પણ ચા દહીં સાથે ખાવાની મજા પડી જાય છે। તો તૈયાર છે ગરમાગરમ જવાર બાજરીના ઢેબરા
સાથે આપણે સર્વ કરીશું એકદમ જ ઘરનું તાજું જમાવેલું દહીં। અને દહીંની રેસિપી મેં ચેનલ પર પહેલાં શેર કરેલી છે। અને આ છે લાલ ફ્રેશ મરચાંની ચટણી। આ ચટણીની રેસિપી પણ મેં ચેનલ પર શેર કરેલી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તો ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી એવા જવાર બાજરી મેથી પાલકના થેપલાની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।